નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 22 જૂન, જોઈએ આજના સમાચાર. ભુજમાં રાવલવાડી સ્થિત LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ મધ્યે ઓક્સિજન બેંકનું લોકાર્પણ કરાયું અને 93મો આંખના ફ્રી ઓપરેશન કેમ્પમાં 115 જેટલા દર્દીઓના ઓપરેશન કરાયા. તાજેતરમાં LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભુજ મધ્યે ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232J MJF લાયન ધીરેન મહેતાના વરદ હસ્તે સમગ્ર કચ્છની જનતા માટે કોરોના મહામારીની ત્રીજી વેવની આગમચેતીના ભાગરૂપે ઓક્સિજન બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે લોકાર્પણ કરાયેલ ઓક્સિજન બેંકમાં 35 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 235 ઓક્સિજન સિલિન્ડર અને 215 ઓક્સિજન મીટર વિથ હ્યુમિડિફાયર વસાવવામાં આવ્યા છે, તેનું લોકાર્પણ કરાયું હતું. સ્વામીજી પ્રણામ, સ્વામીજી પ્રણામ. હોસ્પિટલ ભુજ દ્વારા 93મો આંખના મોતિયાના ઓપરેશનનો 2 દિવસીય કેમ્પ આયોજિત કરવામાં આવેલ હતો. આ 2 દિવસીય મેગા કેમ્પ માટે ભુજ સ્વામિનારાયણ મંદિર ઉપરાંત કેરા નિવાસી હાલે નૈરોબી કેન્યાના દાતાશ્રી કીર્તિભાઈ વેલજીભાઈ પાંચાણીએ તેમના ધર્મપત્ની અક્ષર નિવાસી કાંતાબેન કીર્તિભાઈ પાંચાણીની સ્મૃતિમાં અનુદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી આંખના કેમ્પનો લાભ મળ્યો હતો. આ કેમ્પના ઉદ્ઘાટન સત્રમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો પરમપૂજ્ય સદગુરુ પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત, પરમપૂજ્ય સદગુરુ ઉપમહંત સ્વામી શ્રી ભગવદ જીવનદાસજી, પરમપૂજ્ય કેશવ જીવનદાસજી સ્વામી, પરમપૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, પરમપૂજ્ય સુખદેવ સ્વરૂપદાસજી સ્વામી, પરમપૂજ્ય દિવ્ય સ્વરૂપદાસજી સ્વામી, પરમપૂજ્ય સન્મુખ મુનિદાસજી સ્વામી, પરમપૂજ્ય શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી તથા અન્ય દાતાશ્રી કીર્તિભાઈ પાંચાણી હાજર રહીને દર્દીઓને શુભાશીષ આપ્યા હતા. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધીરેન મહેતા ગાંધીધામે આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. અતિથિ વિશેષ તરીકે અક્ષયભાઈ કીર્તિકુમાર પાંચાણી, વિશ્રામભાઈ કરશનભાઈ પાંચાણી, શ્રી શામજીભાઈ કરશનભાઈ પાંચાણી, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મીના મહેતા, ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ લાયન લેડી હર્ષા મહેતા, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ પ્રફુલ્લ શાહ, પ્રોજેક્ટ ચેરમેન શૈલેષ માણેક, રિજિયન ચેરમેન વાડીલાલ ઠાકરાણી, ઝોન ચેરમેન વ્યોમા મહેતા, શૈલેષ ઠક્કર, ભૂપેન્દ્ર પોકાર, નવીન મહેતા, જીતેન ઠક્કર, મનસુખ શાહ, ભરત લોહાર, વિપુલ જેઠી, ધર્મેન્દ્ર બારમેડા, અનુપ કોટક, લાયન્સ માધાપર ક્લબના પ્રેસિડેન્ટ દર્શન જોશી, હરીશ સેંગાણી, અશ્વિન સોલંકી વગેરે હાજર રહેલ હતા. લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ જણાવેલ કે આ 2 દિવસીય કેમ્પમાં 115 જેટલા દર્દીઓએ આ ફ્રી ઓપરેશનનો લાભ દાતાશ્રીના સહયોગથી લીધેલ હતો. સામાન્ય માણસને આ પ્રકારના ઓપરેશન માટે હજારો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. સામાન્ય માણસ માટે આ ખર્ચ ખૂબ જ મુશ્કેલ હોય છે અને ક્યારેક તો તે નાણાંના અભાવે કરાવતા નથી, જેના કારણે આંખ ગુમાવવાનો પણ સમય આવતો હોય છે. ત્યારે દાતાશ્રીઓના સહયોગથી થતા આવા કેમ્પથી અનેક લોકોને નવી રોશની મળે છે. હવે પછીનો આંખનો કેમ્પ 27 જૂનના યોજાશે. આ કેમ્પમાં પ્રેશર કે ડાયાબિટીસને કારણે નામ લખાવ્યા હોવા છતાં ઓપરેશન થઈ શકેલ નથી, તેઓ હવે પછીના કેમ્પમાં પોતાનું નામ લખાવી શકશે. માનવ સેવાના આવા કામ માટે આગામી કેમ્પોમાં દાતાશ્રીઓને આગળ આવી પુણ્યનું ભાથું કમાવવા અપીલ પણ કરી હતી. 232J ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધીરેનભાઈ મહેતા આપણી સમક્ષ હાજર છે. સમગ્ર વર્ષ દરમિયાન એ 3232J માર્ગદર્શક રહ્યા છે અને એમની સુપરવિઝનમાં, એમની એડવાઇસથી, એમના જ્ઞાનથી અનેક લાયન્સ ક્લબોએ ખૂબ જ સારું અને સુંદર લોકોપયોગી કામ કર્યું છે. અને તે કેવા વર્ષમાં, જે વર્ષ આખા વિશ્વ યાદ રાખશે, એ કોરોના કાળના સમયના વર્ષમાં
આપણી લાયન્સ ક્લબો એ લોકોની સાથે ઊભા રહીને કામ કરી છે. તો આપણી સમક્ષ ધીરેનભાઈ હાજર છે. આપણે એમને પૂછીએ વર્ષ દરમિયાન આ આપણું શું એચિવમેન્ટ રહ્યું, આપણે કઈ રીતે લોકોને મદદરૂપ બની શક્યા, તો આપણે ધીરેનભાઈને પૂછીએ. નમસ્તે મિત્રો, હું એમજેફ લાયન ધીરેન મહેતા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 3232 જે મારા બેટર ઓફ એમજેફ લાયન હર્ષા મહેતા આપ સમક્ષ ઉપસ્થિત છે. ભુજની સત્તાવાર મુલાકાત LMN હોસ્પિટલ ભુજ અને આજનો કાર્યક્રમ જે ભુજનો સેવાનો કાર્યક્રમ આપ અમે અત્યારે જે માણ્યો છે. પણ જેમ આપણા નવીનભાઈએ સવાલ કર્યો કે પહેલું મારો પ્રત્યેતર શું છે કે તમારો અનુભવ કેવો રહ્યો એઝ અ ગવર્નર, મિત્રો શરૂઆતથી જ કોરોના કાળે આખા વિશ્વને જ્યારે રોકી લીધેલું ત્યારે આપણે પણ એમાંથી બહાર નહોતા. આપણી બી કોઈ એવી શક્તિ નથી કે આપણે એને કંટ્રોલ કરી શકીએ. પણ એક ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે જે મારે જવાબદારી બજાવવાની હોય એ તમામે તમામ જવાબદારી આપણે બહુ સુંદર રીતે નિભાવી, ઝૂમ દ્વારા નિભાવી, અને ઇન્ટરનેશનલના ડિગ્નિટરીઝને આપણે ઝૂમ દ્વારા ઉપસ્થિત કર્યા. અને સૌથી પહેલું સુખ અને સૌથી પહેલી જે જિંદગીની યાદગાર છે એ પણ એ છે કે મારું જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું ઇન્સ્ટોલેશન જે સિંગાપુરમાં થવાનું હતું એ વર્ચ્યુઅલ થયું પછી બી એ મારી જ હોમ ક્લબ ગાંધીધામમાં આપણે એને માણ્યું અને આખી ડિસ્ટ્રિક્ટે એ ઝૂમથી માણ્યું. આથી વિશેષ કોઈ ગવર્નર સદનસીબ ના હોય, કારણ કે ફોરેનમાં આપણા દરેક મિત્રો ત્યાં હાજર હોતા નથી, એ માત્ર સાંભળી શકે અથવા જોઈ શકે તો સમાચાર મળી શકે કે આપણા ગવર્નર ચૂંટાઈ ગયા અને સિલેક્ટ થઈ ગયા. પ્રથમ એ થયું. પ્લસ આપણે આવા પેન્ડેમિકમાં દરેક ક્લબ, આપણી ટોટલ 65 ક્લબ છે ત્યારે, એ 65 ક્લબનું આપણે એક જ દિવસે ઇન્સ્ટોલેશન કરાવી શકીએ. એક જ દિવસે હજારો રૂપિયા બચાવ્યો, મેન પાવર બચાવ્યો. તો જ્યારે કુદરતે આફત આપી તો સામે સમજણ આપી કે હવે આપણે એના પછી રસ્તો શું કાઢવો. આપણે આ વર્ષમાં 4 નવી ક્લબ, 280 નવા મેમ્બરો અને વિશ્વમાં બી ઇન્ડિયા પહેલે નંબરે મેમ્બરશીપ ગ્રોથમાં રહી. આ એક એચિવમેન્ટ છે મિત્ર. મારી ડિસ્ટ્રિક્ટે જે મને પ્રેમ આપ્યો, જે મારી ડિસ્ટ્રિક્ટે કાર્યકર આપ્યો, મારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરો આ બધાએ મને ભરપૂર પ્રેમ અને સાથ આપ્યો. વિશ્વના અને ઇન્ડિયાના પહેલાં 10માં આપણે રિપોર્ટિંગમાં આપણી ડિસ્ટ્રિક્ટ આવી, સર્વિસમાં આપણે પહેલાં 10માં ત્રીજે સ્થાને આવ્યા. આથી વધારે વિશેષ ઉપલબ્ધિ કોઈ ગવર્નર માટે હોઈ ના શકે. ગૌરવની વાત એ છે કે આટલા પેન્ડેમિક હોવા છતાં આપણે ઇન્ટરનેશનલને એટલું કરી બતાવ્યું કે જગતમાં માણસ થંભી જાય તો કાંઈ ના કરી શકે, જો એનો કારવાઈ વધારે તો એ વસ્તુને આપણે એક આપણી પોતાની ઇમેજ આપી. આ ઇમેજ આપવા પાછળ મારા તમામ સાથી મિત્રોને આ તકે હું અભિનંદન આપું છું અને આ તકે એટલી ખાતરી આપું છું કે આવનાર વર્ષમાં બી જ્યારે મારું સિલેક્શન મલ્ટિપલ કાઉન્સિલ ટ્રેઝરર તરીકે કરવામાં આવેલું છે ત્યારે મલ્ટિપલમાં બી આપણે ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરશું. વિશ્વમાં અત્યારે 14.5 લાખ લાયન મિત્રો છે. વિશ્વમાં અત્યારે 42,000 ક્લબો છે અને 248 દેશમાં ફેલાયેલો આ લાયનવાદને આપણે અહીંથી આગળ લઈ જવાનો છે. આપનો સાથ અને સહકાર અને સર્વની સુખાકારી ઈચ્છતો હું લાયન ધીરેન મહેતા. મારું સૂત્ર છે લવ લીવ લાયનિઝમ, ને સાર્થક કર્યું અને કરશું. જય હિન્દ, જય લાયનવાદ. દર્શક મિત્રો, આપણે જોયું કે લાયન્સ ગવર્નરે પોતે પોતા ગત વર્ષ, હજી વર્ષ ચાલુ છે, તો જે કામ કર્યું, જે ઉપલબ્ધિઓ મેળવી આ મુશ્કેલીઓમાં, તો એમની સાથે લાયન લેડી હર્ષાબેન તો એ પણ એમની સાથે રહ્યા, કારણ કે એક ધર્મપત્ની તરીકે રહ્યા અને એક પોતે પણ લાયન્સ મેમ્બર હોવા સાથે એમણે પણ પોતાના કર્તવ્ય નિભાવ્યું. શું એમના અનુભવ રહ્યા, કઈ રીતની ચઢાવ ઉતારાવ્યા અને શું એમણે કાર્યવાહી કરી, આપણે એમની સાથે. નમસ્તે, હું લાયન લેડી, ફર્સ્ટ લાયન લેડી હર્ષા મહેતા, ખૂબ જ ગર્વ અનુભવું છું કે હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન ધીરેન મહેતાની સ્પાઉસ છું ને એક લાયન છું. કોરોના કાળમાં ખૂબ જ એવો કટુ અનુભવ થયો કે જે મોતને સામેથી નિહાળ્યું. અમારા ફેમિલીના ઘણા મેમ્બર્સ એમાં હતા, હું પણ હતી. ત્યારે એમ થયું કે આ સેવાનો જે આપણે માર્ગ લીધો છે એ આપણી જિંદગી ના અંત સુધી ચાલુ રાખીએ તથા લાયનવાદને ખૂબ જ આગળ વધારીએ. આ કોરોના કાળમાં બી ખૂબ જ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીએ ખૂબ જ હિંમત દાખવે
અમે બધા જ્યારે ફેમિલી મેમ્બર્સ કોરોનામાં હતા એ એકલા જ અમારી સેવામાં હતા, ત્યારે પણ લાયનવાદનું એને કામ ચાલુ જ રાખ્યું હતું. દરેક ડિસ્ટ્રિક્ટની દરેક ક્લબોએ ખૂબ જ સારા કાર્ય કર્યા, તથા જ્યારે એ પોતે કોરોનામાં હતા ત્યારે પણ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ મીટિંગ તેમણે હોસ્પિટલમાંથી જ ઓર્ગેનાઇઝ કરેલી, કારણ કે એ ખૂબ જ દરેક કાર્યમાં, ખાસ કરીને ઓફિશિયલ ને એડમિનિસ્ટ્રેશન લાઇનનું જે ડિસિપ્લિનનું કામ છે એ કોઈ દિવસ છોડ્યું નહીં. ગમે તેવી પરિસ્થિતિ હતી પણ એ એમણે એમનું કામ ખૂબ જ આગળ રાખ્યું, ને એ વાતનો મને ખૂબ જ ગર્વ છે. ચાહે કે ડિસ્ટ્રિક્ટના કોઈ કાર્ય હોય અથવા મલ્ટિપલનું, એવોએ હંમેશા એ આગળ રાખ્યું કે ને એ બાબતની નોંધ ઇન્ટરનેશનલે પણ લીધી. આ તકે હું બધા જ લાયન મિત્રોનું, સર્વે ડિસ્ટ્રિક્ટના સર્વે પ્રેસિડેન્ટ સેક્રેટરી તથા ટ્રેઝરર તથા ડિસ્ટ્રિક્ટ ટીમનું, અમારી ડિસ્ટ્રિક્ટ ટીમનું બી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે તેમનો ખૂબ જ સપોર્ટ રહ્યો તથા અમે આ કાર્ય ખૂબ જ આગળ ધપાવ્યું. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે જોયું કે આપણે લાયન્સ ગવર્નરે આખા વર્ષ દરમિયાન સેવા કરી અને લાયન્સ લેડી એમની સાથે હર્ષાબેન રહ્યા. બહુ જ ખૂબ જ મુશ્કેલી, આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો, ખૂબ જ એમને પેઇન થયું હશે. એમના એમના જેમને સન અને એમના બધા જ પરિવારના સદસ્યો એક વખત કોરોનાની ચપેટમાં આવ્યા, ખૂબ ઉપાધિભરો સમય કાળ હતો એમનો. તેમ છતાં એમણે જે જવાબદારીઓ લીધી હતી આખા સૌરાષ્ટ્ર કચ્છની લાયન્સ ક્લબોને માર્ગદર્શન આપવાની, એમના દ્વારા સેવા કરવાની, જે એમણે પ્રતિજ્ઞા લીધી હતી એ પ્રતિજ્ઞા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ છોડી નથી શક્યા. અને આપણે એમણે કહ્યું હર્ષાબેને કે હોસ્પિટલના બેડ ઉપરથી પણ એમણે એક મિટિંગ ભરી અને અને આપણા લાયન્સ લોકોને માર્ગદર્શન આપ્યું, લાયન્સ સદસ્યોને માર્ગદર્શન આપ્યું, લાયન્સ ક્લબોને માર્ગદર્શન આપ્યું. એ ક્યારેય પણ પોતાની પ્રતિજ્ઞામાંથી દૂર નથી આવ્યા. આવા જ સેવાભાવી લોકોને ખૂબ જ ભગવાનના આશીર્વાદ મળે છે. આખો પરિવાર હેમખેમ કોરોનામાંથી બહાર આવ્યો અને તંદુરસ્ત થઈને આજે બરાબર સેટલ છે. આ એક બાબત બતાવે છે કે જો તમે કંઈક કોઈ માટે કર્યું છે તો ક્યારેય પણ બાકી રહેતું નથી અને ભગવાન તમને ઉદાર હાથે પાછું આપી દે છે. મારી સાથે સુરેન્દ્રસિંહ, નવીન મહેતા, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ. નખતા તાલુકો જાતા વેરા મસ્ત સગવડ હારી બધી રીતે. વલ્લુબેન કોડકી થી ઓળખી ગયા હોય? અમે સાસુ ની પહેલા કરાવી કે અમે પહેલી વાર જ કરાવી. સારું થયું તો સાસુ હોય નજર પડે છે. તમને કોઈ તકલીફ છે? ના કાઈ નથી. મારું નામ આરતી જોશી છે, હું ભુજ થી આવું છું. આજે મારા 79 વર્ષના નાનાનો ખૂબ જ સરસ ઓપરેશન થયો છે અને આપણા લાયન્સ ક્લબના તમામે તમામ સભ્ય ખૂબ જ સારી સેવા આપી છે. એ બદલ હું તમામ ટ્રસ્ટનો, હોસ્પિટલ સ્ટાફનો અને બધાની આભારી છું. અને ઓપરેશન મારા નાનાનો ખૂબ સરસ કર્યું છે, કારણ કે આ ટ્રસ્ટ સાથે મારા સસરા જોડાયેલા છે, ગૌતમભાઈ જોશી, જે કચ્છમિત્રના લેખક છે. અને એ આ ટ્રસ્ટ સાથે ઘણા જૂના સંબંધ ધરાવે છે, એટલે અમને ખ્યાલ હતું કે અહીંયા સારી સુવિધા અને સારી સેવા આપવામાં આવે છે.
સમગ્ર કેમ્પ તથા કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું તથા આભાર વિધિ ભુજ ક્લબના સેક્રેટરી લાયન ચંદ્રકાંત સોનીએ કરી હતી. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.